بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. Brown and Williamson Tobacco Company છે, જૂનું ટોબેકોનું કંપની છે. 1969માં જ્યારે આ ટોબેકો કંપનીએ જોયા કે હવે સાયન્સનું તરક્કી થાય છે, સાયન્સ એક રિસર્ચ પ્રેઝન્ટ કર્યા કે આ જે સિગરેટ તમે ફૂંકો છો એ અમે એક્સપેરિમેન્ટ કર્યા છે માઇસ ઉપર, ઉંદર ઉપર, અમે લાગે છે કે અમારી પાસે ફેક્ટ્સ છે કે આ ટોબેકોથી આ માઇસ ઉપર અસર આવે છે અને કદાચ કેન્સર પણ થાય. તો આ કંપની પેનિક થયા કે હવે આ સાયન્સવાળાને જો આ ફેક્ટ્સ ખબર પડશે તો અમારો વેપાર ચાલુ જશે. તો એટલે કંઈક સ્મોકિંગ એન્ડ હેલ્થ પ્રપોઝલ બનાવ્યો. હવે આ એક સિક્રેટ ઇન્ટરનલ મેમો હતું, પોતપોતામાં એક મેમો લખ્યા, પોતપોતાના કંપનીના એક્ઝિક્યુટિવ્સમાં લખ્યા આ શેર કર્યા ઇન્ફોર્મેશન કે અમે કરશું શું આને કોમ્બેટ કરવામાં, અમે ખપે છે સિગરેટ વેચાય. તો 1969માં આ મેમો લખવાનું, બાકી એ મેમો મીડિયામાં પહોંચ્યું ના હતું, ત્યારે મારે છે વિકિલિક્સ હતું નહીં. 10 વર્ષ પછી 1979માં આ મેમો પબ્લિકમાં આવ્યો, ઇટ વોઝ લીક્ડ. તો એમાં એ કહે છે કે આ મેમોમાં લખેલું શું હતું, એ કહે છે કે ડાઉટ ઇઝ અવર પ્રોડક્ટ. ચલાકાનું સ્ટ્રેટેજી શું હતું કે હવે માણસોના મગજમાં ફેક્ટ્સ આવી ગયું છે કે સિગરેટથી કેન્સર આવે છે, તો અમે આવો અમે કેવી રીતે એનો સામનો કરશું. તો એ કહે છે ડાઉટ ઇઝ અવર પ્રોડક્ટ, માણસોના મગજમાં વસવસો નાખો, એટલે કાને કન્ફ્યુઝ કરો. જો કન્ફ્યુઝન આવશે સો દેર ઇઝ અ ચાન્સ કે ઇફેક્ટ્સ એલાકા સાંભળશે નહીં. સો ડાઉટ ઇઝ અ પ્રોડક્ટ સિન્સ ઇઝ ધ બેસ્ટ મીન્સ ઓફ કમ્પીટિંગ વિથ ધી બોડી ઓફ ફેક્ટ દેટ એક્ઝિસ્ટ ઇન ધ માઇન્ડ ઓફ ધ જનરલ પબ્લિક. તો આ મેમો 1979માં નીકળ્યું. એક રોબર્ટ પ્રોક્ટર કરીને સાયન્સ હિસ્ટોરિયન હતો, ઘણી બાજુ આ મેમો વટાઈ ગયું, માણસો બહુ ધ્યાન આપ્યા નહીં, પણ આ એક સાયન્ટિસ્ટ હતો. એ આ મેમો લઈને ચાલુ કર્યો સ્ટડી કરવાનું કે કેવી રીતે થઈ શકે કે માણસો, આખો દુનિયાનો કાયદો છે કે અમે ઇલ્મ ફેલાવે, પણ આ અજીબ માણસો છે, ઇલ્મના બદલે જહાલત ફેલાવે છે, ઇગ્નોરન્સ ફેલાવે છે, શક ફેલાવે છે. તો આ રોબર્ટ પ્રોક્ટર જે છે એ ચાલુ કર્યો રિસર્ચ કરવાનું, અને આખું રિસર્ચ કર્યું છે ઇગ્નોરન્સ ઉપર. પણ આ કાગર આ મેમો એ લઈ એ સ્ટડી કર્યો કે આ ટોબેકો ઇન્ડસ્ટ્રી કેવી રીતે ઇન્ફોર્મેશનને મેનિપ્યુલેટ કર્યા, માણસોના મગજમાં શક નાખી દે કે માઇસમાં છે, ઇન્સાનમાં નથી થવાનું. વોટ ઇફેક્ટ્સ ધ માઇસ, માઇસ એન્ડ હ્યુમન્સ આર અ બિટ ડિફરન્ટ. તો જો માઇસની ઇફેક્ટ થશે તમે નહીં થાય, એવું જાતનું શક માણસોના મગજમાં નાખી દીધે. તો આ સાયન્ટિસ્ટ આનો પર રિસર્ચ કરી અને એક નવું ટર્મ ઇંગ્લિશ ડિક્શનરીમાં નાખ્યું, એને કહેવાય છે એગ્નોટોલોજી. એગ્નોટોલોજી આ રોબર્ટ પ્રોક્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યો ઇંગ્લિશ ડિક્શનરીમાં. એનું ડેફિનેશન શું છે, ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ વિલફુલ એક્સ ટુ સ્પ્રેડ કન્ફ્યુઝન એન્ડ ડિસીટ, યુઝ્યુઅલી ટુ સેલ અ પ્રોડક્ટ ઓર ટુ વિન ફેવર. ઇન્ફોર્મેશન મીડિયામાં નાખવું, માણસોના મગજમાં નાખો, એવી તમ કેલાકાના મગજમાં વસવસો આવે, ક્યારે, જ્યારે કંઈ પ્રોડક્ટ વેચવું હોય કે જ્યારે અમારું કંઈ આર્ગ્યુમેન્ટ અમારા પોતાના ફાયદો વાંચશે. ને ઘણી વખત અમે પણ કરે છે, અમારા દુકાનોમાં કંઈ વેચવું હોય, અમે ખબર હશે આ ખોટ છે, એનું ક્વોલિટી બહુ સારું નથી, પણ એવી રીતે અમે એને પ્રેઝેન્ટ કરશું કે જે ગ્રાહક હોય એ કન્ફ્યુઝ થઈ જાય અને લેવાનું તૈયાર થઈ જાય, પછી જઈને ફસાઈ જાય, પણ અમે ખાલી પ્રોફિટ બનાવું છે. એની કહેવાય છે એગ્નોટોલોજી, જાણી જોઈને કંઈક ડાઉટ નાખું. તો આ 1979માં ત્યારે તો મીડિયા બહુ સ્ટ્રોંગ ના હતું, પછી હવેના જમાનામાં શું નથી, ઇન્ફોર્મેશન જે છે ઇઝ જસ્ટ અ ક્લિક ઓફ અ બટન. હવે કાંઈ પણ ઇન્ફોર્મેશન ખપતું હોય ગૂગલ ખોલો, એક બટનથી આટલું બધું ઇન્ફોર્મેશન આવે.
અમારા છાપામાં કેટલું બધું ઇન્ફોર્મેશન છે. અમે કહેવામાં આવે છે કે હમણાંના ન્યૂઝપેપરમાં જેટલું ઇન્ફોર્મેશન છે, એક દિવસના ન્યૂઝપેપરમાં 50 વર્ષ પહેલાં જે માણસો રહેતા હતા એ લાખનું આખું જિંદગીનું ઇન્ફોર્મેશનનું જે ક્વોન્ટિટી હતું એ આજના એક દિવસના ન્યૂઝપેપરમાં છે. તો ઇન્ફોર્મેશન ત્યારે ના હતું, પણ હવે ઇન્ફોર્મેશન બહુ છે. પણ શું થાય છે, આટલું બધું ઇન્ફોર્મેશન જ્યારે અમે મળે છે ત્યારે અમે સમજીએ છીએ કે નો, વી આર એજ્યુકેટેડ. અમે બહુ મજા આવે છે ઇન્ફોર્મેશનમાં સ્વિમ કરવાનું. ખાલી એ નહીં પણ અમે સ્વિમ કરીને જલ તરત જ ફોરવર્ડ કરશું, તો ફોરવર્ડેડ મેસેજીસ વોટ્સઅપ ફેસબુકમાં પોસ્ટ કરશું કે આ હું વાંચું છું, અને યુ સ્ટાર્ટ સ્પ્રેડિંગ ઇટ. થોડુંક ટાઈમમાં આ ઇન્ફોર્મેશન વાયરલ થઈ જાય. બાકી શું અમે તહકીક કર્યા છે કે આ બરાબર છે કે નહીં, શું આ એલાકાનું ટેક્ટિક, કદાચ એલાકાનું ટેક્ટિક પણ હોય કે માણસોને ગુમરાહ કરે, તો ઇન્ફોર્મેશન લઈને સીવ કરવાની જરૂર છે. આ ટેક્ટિક કોણ વાપરે છે? મેઇન છે પોલિટિશિયન્સ, ઇલેક્શન કેમ્પેઇન ખાસ જ્યારે હોય. હવે આનું આર્ટિકલ BBCમાં લખવાનું હતું, કેમ હમણાં જે અમેરિકામાં ઇલેક્શન્સ ચાલે છે, તો એક કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે શું ઇન્ફોર્મેશન લઈને માણસોને શું ઇન્ફોર્મેશન આપે છે, ટોટલી અનકોન્સ્ટિટ્યુશનલ. પછી માણસો ખુશ થઈ જાય છે, તારી મારે છે કે અમે કંઈ જાણવાનું મળ્યું, આ જ માણસ બરાબર છે. બટ ઇટ ઇઝ ઇગ્નોરન્સ પોલિટિશિયન્સ. અમારા ઇલેક્શન કેમ્પેઇનમાં પણ બહુ તમે સાંભળશો, 5 વર્ષમાં આ દેશ બરાબર થઈ જશે, હું મસ્કીની ટોંડોકા. હાલાકી ઇન રિયાલિટી નથી થવાનું, ખાલી વોટ વાસ્તે ઇન્ફોર્મેશનને ડિસ્ટોર્ટ કરે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ આ વાપરે છે પોતાના દવાઓ વેચવા વાસ્તે, કોઈ વખતે રિસર્ચને લગતા મેન્યુપ્યુલેટ કરે છે. કોમર્શિયલ્સ એડવર્ટિઝમેન્ટ્સ, રસ્તામાં અમે ચાલતા હોય બિલબોર્ડ્સ જે હોય છે, કાં તો ટીવી ઉપર કે રેડિયો ઉપર એડવર્ટિઝમેન્ટને એવી તમ બયાન કરે કે માણસ પછી બીજી ચીજો ના જોઈએ પણ દેવાય જાય. રિલિજિયસ લીડર્સ બીજા જ છે, એટલે કે આ ટેકનિક વાપરે છે, માણસોના મગજમાં શક નાખી દો. આ જે ISIS આખું જે ફોર્મેશન છે, એના જે ફોલોઅર્સ છે બધા ડિસ્ટોર્ટેડ છે. એલાકાને જે ઇન્ફોર્મેશન મળ્યું, એલાકાને જે આઈડિયોલોજી દેવામાં આવ્યું, એ લઈને એક સમજી ગયા બસ આ ઇસ્લામ છે. માણસોને મારો, શિયાનું લોહી હલાલ છે વાપરો. ખાલી ISIS નહીં પણ અમારા પોતાના શિયા ફેઇથમાં પણ હમણાં મોટું ડાઉટ છે કે આ મુજ્તહિદીન બરાબર નથી, તમે જે ફોલો કરો છો બરાબર નથી, ખાલી ઇગ્નોરન્સ સ્પ્રેડ કરવા વાસ્તે. ના, એક નવી ચીજ નથી, આ એવું નથી કે ખાલી 1979 કે 1969માં આવ્યું. આ એકચ્યુઅલી ટેક્ટિક છે શૈતાન. દુનિયા જ્યારથી બનાવવામાં આવ્યું, ખુદા બનાવ્યા, શૈતાનનું જે સામનો થયું ખુદાની સામે, મનાઈ પાયરા નબી આદમની સામે સિદ્ધો કરવાનો, પછી એ વાયદો લે છે કે હું આ માણસોને ગુમરાહ કરીશ, તમારા ઉમ્મતને જે છે તે લોકોને ગુમરાહ કરીશ. તો શેતાનનું જે ડાયલોગ છે નબી આદમ સાથે, નબી આદમને કહેવામાં આવ્યું હતું કે આ જારની બાજુમાં નહીં જાજો. તો શેતાન શું કહે છે, સૂરે આરાફ ચેપ્ટર 7:20, શેતાન નબી આદમને કહે છે કે યોર લોર્ડ હેઝ ઓનલી ફોરબિડન યુ ફ્રોમ ધીસ ટ્રી લેસ્ટ યુ શુડ બીકમ એન્જલ્સ ઓર લેસ્ટ બીકમ ઇમોર્ટલ્સ. શેતાન નબી આદમને કહે છે કે ખબર છે તમે કેમ ખુદા મનાઈ પહેર્યા છે આ ફ્રૂટ ખાવાનું, કારણ કે જો તમે ખાશો તો તમે મલાઈકાઓ થઈ જશો, યુલ બીકમ એન્જલ્સ, કાં તો યુલ બીકમ ઇમોર્ટલ્સ, તમે મરશો નહીં, તમે હંમેશા જીવતા રહેશો. હવે આ શેતાન વસવસો નાખે છે. કોઈ વખતે આ બહારનું જે સ્ટિમ્યુલસ હોય છે આસાન હોય છે લેવાનું, અમે સમજી શકીએ, એનો સામનો કરી શકીએ, પણ શેતાન અંદરથી વસવસો નાખે છે, એમાં વધારે ખતરો છે. પછી શેતાન આગળ જઈને કહે છે ઇન્ની લકુમા લમિના નાસિહીન એન્ડ હી સ્વોર ટુ ધેમ, નબી આદમની સામે કસમ ખાય છે કે આઈ મીન ડીડ અ વેલ વિશર ટુ યુ, મને ખબર છે તમારું સારું થાય. શેતાન વાયદો લે છે. ખાલી એ નહીં પણ નબી ઇબ્રાહીમ સાથે જે સામનો થાય છે શેતાન, એની વાસ્તે આ જમરાત અમે જે મારે છે 3 વખત એની હિસ્ટ્રી છે. કોઈ વખતે શેતાન હોય છે, કોઈ વખતે પર્સનાલિટીઝ હોય છે. સામરી નબી મૂસાના જમાનામાં, નબી મૂસા જ્યારે કોઈ તૂર ઉપર જાય છે 40 દિવસ વાસ્તે, પાછળથી સામરી માણસોને ગુમરાહ કરે છે. થોડુંક વખતમાં માણસોને એવી તમે ઇન્ફ્લુઅન્સ કરે છે કે ગુમરાહ થઈ જાય છે.
એકલવાસે પછી યાસીનમાં કહેવામાં આવે છે, અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુ મુબીન. ખુદાએ વાયદો લીધો કે આ શૈતાનનું તમે ધ્યાન રાખો, બેશક એ અદુવ્વુ મુબીન છે. ને શૈતાનનું વસવસો એટલું સ્ટ્રોંગ હોય છે કે સૂરે નાસ જમે પરે છે, કુલ અઉઝુ બિરબ્બિન નાસ મલિકિન નાસ ઇલાહિન નાસ. શેખ જ્યારે તફસીર કરતા હતા બે સૂરાનો, શેખ સૂરતુન નાસ ને સૂરતુલ ફલક, તો મેઇન ડિફરન્સ શું છે આ બે સૂરામાં? સૂરે નાસમાં ખુદા ત્રણ નામ લે છે, કુલ અઉઝુ બિરબ્બિન નાસ મલિકિન નાસ ઇલાહિન નાસ. ત્રણ ખુદાના નામ લે છે, શેની વાસ્તે? મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ. ખાલી શૈતાનના વસવાસાથી બચાવવા વાસ્તે ખુદા પોતાના ત્રણ નામ લે છે, ત્રણ નામ લ્યો ખુદાના. હાલાકે સૂરે ફલકમાં કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, એક ખુદાનું નામ, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, મિન શર્રિ મા ખલક વ મિન શર્રિ ગાસિકિન ઇઝા વકબ વ મિન શર્રિ નફ્થાતિ ફિલ ઉકદ વ મિન શર્રિ હાસિદિન ઇઝા હસદ. ચાર ચીજોથી બચાવવા વાસ્તે ખુદાનું એક નામ, પણ સૂરે નાસમાં એક ચીજથી બચવા વાસ્તે ખુદાના ત્રણ નામ, એટલું ખતરો છે. આ છે એગ્નોટોલોજી, ઇગ્નોરન્સ સ્પ્રેડ કરવાથી બચવાની જરૂર છે. તો આનું કારણ શું? માણસો કેમ ઇગ્નોરન્ટ થાય છે? પહેલું, તમે હંમેશા જે જુમામાં ઔઝુ બિલ્લાહિમિન શૈતાનિર રજીમ જુમાના ખુતબામાં શેખ જે કહે છે, ઔઝુ બિલ્લાહનું જે ટ્રાન્સલેશન હોય છે, વી રિલાય ઓન ગોડ એન્ડ ગોડ અલોન. ખુદા ઉપર જ્યારે ભરોસો ઉઠી જાય છે, ખુદા ઉપર જ્યારે ઈમાન નીકળી જાય છે, આહલુલ બૈતને કુરાનથી જ્યારે અમે દૂર થઈ જાય છે, ત્યારે ચાન્સીસ છે કે અમારામાં વસવસો વધારે આવશે. આયતુલ્લા સિસ્તાનીનું જે એક્ઝામ્પલ છે, આજે એક માણસ આખો ઈરાકને સંભાળી શકે છે, એનું સિક્રેટ શું? કુરાન આહલુલ બૈત. આખા દુનિયાને ગુમરાહ કરી શકે, પણ શિયા વર્લ્ડ વાળા થતરે છે. એક બાજુ ઇમામ ખુમૈની, બીજી બાજુથી સૈયદ નસરુલ્લાહ, બીજી બાજુથી આયતુલ્લા સિસ્તાની, એલાકાનું સિક્રેટ શું? કુરાન આહલુલ બૈત. એલાકા ગુમરાહ થતા નથી અને ખુદા ઉપર ભરોસો. અને બીજું ઇગ્નોરન્સ, આ જ આર્ટિકલમાં કહે છે કે જે માણસો ઇગ્નોરન્ટ છે, સાયન્ટિફિકલી ઇગ્નોરન્ટ, મેડિકલી ઇગ્નોરન્ટ, એલાકા જલ્દી લેવાઈ જાય છે આ ઇગ્નોટોલોજીમાં. તો આ ઇગ્નોરન્સ છે શું? તમે કોઈ માણસને પૂછા કરો ઇગ્નોરન્સ શું છે, કે છે જહાલત છે. માણસ કાંઈ ના જાણતો હોય એને જાહેલ કહેવાય. પણ આ જ રોબર્ટ પ્રોક્ટર ત્રણ ડેફિનેશન્સ આપે છે, ત્રણ સ્ટેજીસ છે ઇગ્નોરન્સનું. પહેલું છે ઇગ્નોરન્સ એઝ અ નેટિવ સ્ટેજ. ઇગ્નોરન્સ એટલે માણસને ખબર જ ના હોય, હી ઇઝ નોટ બીન એક્સપોઝ ટુ ધીસ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, સો હી ઇઝ અ નેટિવ ઇન ઇગ્નોરન્સ. પહેલાંથી એને આ ચીજની કાંઈ ખબર ના હતી, ઇટ ઇઝ એક્સક્યુઝડ. બીજું છે ઇગ્નોરન્સ એઝ અ સિલેક્ટિવ ચોઈસ. તમે આજે મારી સામે બે બુક રાખો, એકાઉન્ટ્સનું અને મેડિસિનનું, બેઉમાં નોલેજ છે, પણ હું એકાઉન્ટ્સનું બુક બંધ કરી નાખીશ, કંઈક મને એમાં શોખ નથી, હું મેડિકલ બુક ઉપાડીશ. ધીસ ઇઝ સિલેક્ટિવ ઇગ્નોરન્સ. નહીં કે એકાઉન્ટ્સની જરૂર નથી, પણ મને ઇન્ટરેસ્ટ જ નથી, સિલેક્ટિવ ઇગ્નોરન્સ. અને ત્રીજું ઇગ્નોરન્સ દેટ ઇઝ ડિલિબરેટલી એન્જિનિયર્ડ. ઇન્ફોર્મેશન છે, પણ માણસો છે ત્યાં બહાર બેઠા છે, જે ઇન્ફોર્મેશનને એન્જિનિયર કરે છે, એને મેનિપ્યુલેટ કરે છે અને માણસોને આપે છે. એ કારણે માણસો ઇગ્નોરન્ટ થઈ જાય છે. અને બેસ્ટ એક્ઝામ્પલ છે આ અમારું બ્લેકઆઉટ જે થયું, અમને ન્યૂઝ બ્લેકઆઉટ પાર્લિમેન્ટમાં. એનું કારણ શું? કે માણસો ભલે થોડું થોડું ખબર પડે, પણ મેઇન જે ઇન્ફોર્મેશન પાર્લિમેન્ટમાં થાય છે એ લોકોને ખબર ના પડે. ધીસ ઇઝ એન્જિનિયર્ડ ઇગ્નોરન્સનો. અમે અંધારામાં રહેશું, નહીં કે અમે નથી જાણું, જાણવું છે કે શું થાય છે ત્યાં, પણ ધીસ ઇઝ ઓલ એન્જિનિયર્ડ. આનું સોલ્યુશન શું હવે? આ દુનિયામાં આ ચાલી રહ્યું છે. બારમે મામના આવા પહેલાં મેં કહેવાય છે કે આ ફોલ્સ ઇન્ફોર્મેશન બહુ ફેલાશે અને માણસો ગુમરાહ થશે, અમે પણ પોતે કન્ફ્યુઝ થઈ જશું કે સાચા બારમે મામ છે કોણ, એટલું બધું ઇન્ફોર્મેશન સ્પ્રેડ થશે. તેનું સોલ્યુશન શું? પહેલું સોલ્યુશન છે આયતલ કુર્સીમાં જ અમે કહીએ છીએ, અલ્લાહ વલીઉલ્લદીના આમનુ યુખરિજુહુમ મિન અદ્-ઝુલુમાતિ ઇલા નૂર. અલ્લાહ વલીઉલ્લદીના આમનુ, ખુદા ઈમાન લાવવાવાળાનો દોસ્તાર છે. એ શું કરશે? એ લોકોને ઝુલુમાતમાંથી નૂર મળી આવશે.
He'll take them out from darkness into light. Sheikh Muhammad al-Shumali in a very fine commentary channel. He said, I'm just a shabd. Dhulumat and Noor. Dhulumat is plural. Noor is one. Darkness bauche. Darkness no plural. Dhulumat bauche. Felai gayache. But Noor action. Allahu waliyul ladina amanu yukhrijuhum minad dhulumati ila Noor. ખુદાના ઈમાન લાવવાવાળાનો દોસ્તાર છે. તો પહેલાં ઈમાન ને ખુદા ઉપર ભરોસો એની બહુ જરૂર છે. જુમાના ખુતબામાં રિલાય ઓન ગોડ એન્ડ ગોડ અલોન પહેલું. બીજું, ખુદાએ એક્સટર્નલ ગાઈડ રાખ્યા છે અમારી વાસ્તે, કુરાન ને આહલુલ બૈત. અનફોર્ચ્યુનેટલી અમારું નોલેજ કુરાન ઉપર અને આહલુલ બૈત ઉપર બહુ ઓછું છે. તો શું થાય છે, અમે જે સાંભળે છે એનો પ્રમાણે છે. We do not have the capacity to sieve it, get to understand it. અમારા capacity નથી કે મેને digest કરે. જે સાંભળે છે એ લઈને પછી બીજાને આપી દે છે, એ મારી આદત છે. હું જે સાંભળું છું આવીને તમ લોકોને આપું છું. તો આ બીજું, એક્સટર્નલ ગાઈડ્સને સમજવાનું અને યુઝ દેમ ફોર ગાઈડન્સ. અને ત્રીજું જે છે, ખુદાએ ઇન્ટરનલ ગાઈડ અમે આપ્યું છે, એને કહેવાય છે ઇન્ટેલેક્ટ. એ ઇન્ટેલેક્ટને ડેવલપ કરવાની જરૂર છે. હવે ઘણી વખત અમે લાગે કે ના, અમે તો ભણેલા છે. બિંગ ઇન્ટેલિજન્ટ કે બિંગ નોલેજેબલ ઇઝ નોટ અ સાઇન ઓફ ઇન્ટેલેક્ટ. ઇન્ટેલેક્ટ એક મશીન જેવું છે, એક ટોર્ચ જેવું છે જેને બારવાની જરૂર છે. વી નીડ ટુ યુઝ ઇટ ફોર ડે ટુ ડે ડિસિશન મેકિંગ. તો કેવી રીતે માણસ પોતાનો ઇન્ટેલેક્ટ વધારે? પહેલું આ હદીસ પ્રમાણે છે. મારા પહેલા ઇમામ ઇમામ અલી અલીહી સલામ કહે છે, ઇન્ટેલેક્ટ ઇન્ક્રીઝીઝ વિથ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ. છઠ્ઠા ઇમામનું બીજું હદીસ છે, કહે છે, યુ વિલ નોટ બી સક્સેસફુલ અનલેસ યુ યુઝ યોર ઇન્ટેલેક્ટ, બટ ધ ફ્યુલ ટુ ધ ઇન્ટેલેક્ટ ઇઝ નોલેજ. જ્યાં સુધી નોલેજ નહીં હોય ત્યાં સુધી ઇન્ટેલેક્ટ કામ નહીં કરે. ખાલી નોલેજ નહીં પણ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ક્યારે આવે? જ્યારે એમ એ કામ કરે. હું આજે ખાલી મેડિકલ સ્કૂલમાં જઈ ને શીખું ડેન્ટિસ્ટ્રી કે મેડિસિન, પછી આવીને ખાલી બેસું, તો ઇલમાં વધારો નથી થવાનો. પેશન્ટ્સને જરૂર છે ટ્રીટ કરવાનું. એક્સપિરિયન્સ મળે, એ એક્સપિરિયન્સથી ઇન્ટેલેક્ટ કામ કરે. તો નોલેજ એન્ડ એક્સપિરિયન્સ. બીજું પાછું હદીસમાં છે, એબેન્ડન ધેટ વિચ ડઝ નોટ કન્સર્ન યુ. ઘણી વખત અમે ફઝૂલ વાતોમાં બહુ ઇન્ટરેસ્ટ લઈએ. જ્યારે બેઠક હોય અમારું, તો ઇમામ કહે છે કે જ્યારે તમે ફઝૂલ વાતમાં તમે ઇન્ટરેસ્ટ લ્યો અને એમાં ભાગ લ્યો, યોર ઇન્ટેલેક્ટ ડ્રેઇન્સ અવે. આ ઇન્ટેલેક્ટ તમારા મોઢામાંથી કે તમારા કાનમાંથી નીકળી જાય છે ફઝૂલ વાતો. સો યુ હેવ ટુ બી કેરફુલ કે જો અમે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, સ્પેન્ડ ઇટ ઇન થિંગ્સ દેટ કન્સર્ન અસ, નોટ ઇન યુઝલેસ થિંગ્સ. બીજું, ત્રીજું, અમારા ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલી સલામ કહે છે, ફોલોઈંગ ધ ટ્રુથ ઇન્ક્રીઝીઝ યોર ઇન્ટેલેક્ટ. હકને ફોલો કરવાથી ઇન્ટેલેક્ટ માણસનું વધે છે, જાગે છે. આ મુઆવિયાને કહે છે. ચોથું, ફ્રિક્વન્ટ સ્ટડી ઓફ મેટર્સ ઓફ વિઝડમ. આ છઠ્ઠા ઇમામનું હદીસ છે. ખાલી ઇલ્મ નહીં પણ વિઝડમ. જે માણસો વિઝડમના કિતાબો લખ્યા છે કે સેઇંગ્સ લખ્યા છે એને સ્ટડી કરું, એનાથી ઇન્ટેલેક્ટમાં ઉજાગરો થાય છે. જલાલુદ્દીન રૂમીનું જે બુક છે અને બીજા ઘણા બુક્સ છે. લાસ્ટ વીક અમે રોબિન શર્માનું જે વાત કરી, વિઝડમની વાતો, રિલિજિયસ બુક્સ છે, નોન રિલિજિયસ બુક્સ છે, એને જરૂર છે વાંચવાનું. સ્વામી રામા જે અમે બુકનું ઘણી વખત બયાન કર્યા છે, બુક્સ ઓફ વિઝડમ. જ્યારે અમે આવા ચોપરાઓ વાંચીએ ત્યારે ઇન્ટેલેક્ટમાં ઉજાગરો થાય છે. ને છઠ્ઠા ઇમામનું પાછું હદીસ છે કે ત્રણ ચીજ છે જે માણસના ઇન્ટેલેક્ટને મેચ્યોર કરે છે. એક છે હ્યુમિલિટી, નમ્રતા, હમ્બલનેસ. માણસમાં જ્યારે નમ્રતા આવે છે, ધીસ ઇઝ અ વેહિકલ ફોર ધ ઇન્ટેલેક્ટ. બીજું છે યકીન. કાંઈ પણ અમે ઇન્ફોર્મેશન મળે એને અમે એવી તમ એનાલાઇઝ કરે કે યકીન થઈ જાય અમારી વાસ્તે. યકીનથી ઇન્ટેલેક્ટ મેચ્યોર થાય છે. અને ત્રીજું, સાયલન્સ, શાંત બેસ, એક્સેપ્ટ
ફોર થિંગ્સ દેટ આર ગુડ. કંઈ સારું હોય તો બોલવાનું, જો સારું ના હોય તો શાંત બેસવાનું. શાંત બેસવાથી ઇન્ટેલેક્ટ મેચ્યોર થાય છે. અને કેવી એવી ચીજો છે જે ઇન્ટેલેક્ટને વીક કરી નાખે છે, જે ઇન્ટેલેક્ટને બરબાદ કરી નાખે છે? આ પાછું હદીથમાંથી છે, કાર્નલ ડિઝાયર્સ. માણસ તે શાહવા ઉપર, પોતાના ડિઝાયર્સ ઉપર બહુ વધારે ધ્યાન આપતો હોય, ઇન્ટેલેક્ટ એનું સાથ છોડી દે છે. ખુદાએ ડિઝાયર્સ આપ્યું છે પણ વિધિન લિમિટેશન્સ, ઇન ધ રાઇટ વે. ગઈકાલે એક નાનું એક્ઝામ્પલ, વધારે ખાવાથી, ધીસ ઇઝ કાર્નલ ડિઝાયર, કે માણસનું સેક્સ્યુઅલ એપિટાઇટ એટલું બધું હોય, આઉટસાઇડ મેરેજ હી સ્ટાર્ટ્સ હેવિંગ અફેર્સ, એનાથી ઇન્ટેલેક્ટ ડ્રેઇન થઈ જાય છે. એક બીજું, ગોઈંગ એન્ડ ઇક્વાયરિંગ ફઝૂલ થિંગ્સ, યુઝલેસ થિંગ્સ. કે વખતે શોપિંગ સેન્ટરમાં જાય, બસ મન થઈ ગયું, પોતાને પૂછા જ ના કરે કે શું મને જરૂર છે કે નહીં. ફઝૂલ ચીજો લેવાનું અને એક્વાયર કરવાનું, ભેગું કરવામાં ઇમામ કહે છે કે એનાથી ઇન્ટેલેક્ટ ડ્રેઇન થઈ જાય છે. ત્રીજું, સેલ્ફ પ્રેઇઝ, એડમિરેશન એન્ડ સેટિસ્ફેક્શન. માણસ પોતાથી સખત હદથી વધારે ખુશ હોય, હું ના હોત તો આ ના થયું હોત, આ મારી હોશિયારી છે. પોતાને હદથી વધારે મોહબ્બત કરું, રિયા, એનાથી માણસનું ઇન્ટેલેક્ટ એનો સાથ છોડી દે છે. ચોથું, બહુ ઇન્ટરેસ્ટિંગ, કીપિંગ ધી કંપની ઓફ એન ઇગ્નોરન્ટ પર્સન. જાહિલ માણસ સાથે ફરવું, જાહિલ માણસ સાથે બેસવું, એનાથી અમારું ઇન્ટેલેક્ટ ચાલ્યું જાય છે. સો યુ હેવ ટુ બી કેરફુલ કે અમે કેવા કંપનીમાં બેસે છે. એક જાહેર માણસ સાથે બેસો, એની વાતો તો સાંભળશું પણ સાથે સાથે અમારું ઇન્ટેલેક્ટ લઈને ચાલતો થઈ જશે. જાહેર માણસ સાથે બેસું, હદીથમાં છે કે ઇન્ટેલેક્ટ ચાલ્યું જાય છે. પાંચમું, ઇમામ અલીનો હદીથ છે, એ કહે છે, અબેન્ડનિંગ લિસનિંગ ટુ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ. કોમમાં જે અક્કલવાળા માણસો હોય, જે ઉલામા હોય, એ લોકોને જ્યારે સાંભળવાનું મૂકી દેશો ત્યારે ધ ઇન્ટેલેક્ટ વિલ લીવ યુ, યોર ઓન ઇન્ટેલેક્ટ વિલ ડિક્રીઝ. તો વી નીડ ટુ ઇમ્પ્રુવ અવર લિસનિંગ સ્કિલ્સ. અને કોને સાંભળવાનું? ઇન્ટેલેક્ચ્યુઅલ્સને સાંભળે. કોમમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય, ઉલામા હોય, એ લોકોને સાંભળવાની જરૂર છે. અને છેલ્લું, આ છઠ્ઠા ઇમામની હદીસ છે, એ કહે છે, નો સૂનર ડઝ એન આયોટા ઓફ પ્રાઇડ એન્ટર ધી હાર્ટ દેટ ધ ઇન્ટેલેક્ટ લીવ્સ હિમ. માણસમાં જ્યારે કિબ્ર આવે છે, થોડું પણ કિબ્ર એના દિલમાં ઘરી જાય, એની સાથે ઇન્ટેલેક્ટ ચાલ્યું જાય છે. અમે ખુદા પાસે તોફીક માંગી કે આ હદીથો ઉપર અમે અમલ કરી શકીએ, કારણ કે ખાસ આ જમાનામાં જેટલું ઇન્ફોર્મેશન છે એટલું જ ઇગ્નોરન્સ છે. પણ અમે જરૂર છે કે અમારું ઇન્ટેલેક્ટ અલાઈવ હોય. જ્યાં સુધી ઇન્ટેલેક્ટ સૂતેલું હશે ત્યાં સુધી અમે ગુમરાહ થતા જ રહીશું. ખુદા અમે તોફીક આપી કે આ હદીથો ઉપર અમે અમલ કરી શકીએ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.